अस्सलामु अलैकुम, वेलकम टू एंग्लो उर्दू हाई स्कूल इंग्लिश मीडियम विषय गुजराती। हूँ तमारी गुजराती विषय की शिक्षिका सबीहा बादशाह। आज आप गुजराती व्याकरण में लिंग अने जाति विषय समझीशू। सौ प्रथम गुजराती व्याकरण में आप जोईए तो लिंग एटले शू, जाति एटले शू, तेना विषे जोईशू अने पछी तेना प्रकार विषे समझीशू। तो लिंग अने जाति एटले शू तेना विषे जोईए तो तेना त्रण प्रकार छे। पहलूँ नर जाति पुल्लिंग, के जे नामो नरना वर्ग के जाति ने सूचवे छे। तेनो बीजो प्रकार छे नारी जाति स्त्रीलिंग, के जे नामो नारीना वर्ग के जाति ने सूचवे। अने आपणो त्रीजो प्रकार छे नान्यतर जाति नपुंसकलिंग, जे नाम नहीं नर कि नहीं नारी एवी जाति सूचवतो होय छे। आम आपणे जोईए तो लिंग अने जातिना प्रकार प्रमाणे मुख्यत्वे तेना त्रण प्रकार बने छे, नर जाति, नारी जाति अने नान्यतर जाति। विद्यार्थी मित्रों, दरेक विद्यार्थीए आपणी चेनल ने सब्सक्राइब करवानी छे કે જેથી કરીને આપણી ચેનલ ઉપર આવતા દરેક વિડીયોની માહિતી સૌ પ્રથમ તમને મળી રહે। હવે આપણે કેટલોક ક્વિઝ જોઈએ તો અહીં એમસીક્યુ આપીએ છે। પહેલો, લિંગના કેટલા પ્રકાર, બે કે ત્રણ, અને જે નામો નારીના વર્ગ કે જાતિને સૂચવે તેને શું કહેવાય, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ। આના ઉત્તરો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે। દરેક વિદ્યાર્થીએ વિડીયોને વ્યવસ્થિત ધ્યાનથી જોવાનું છે અને આપેલા પ્રશ્નોના ઉત્તરો નંબર પ્રમાણે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે। ઉદાહરણ તરીકે પહેલા આન્સરનો ઉત્તર લખો તો તેની સામે નંબર વન કરીને ઉત્તર આપવાનો। હવે લિંગ કે જાતિના પ્રકાર જોઈએ તો નર જાતિ કે પુલ્લિંગ, એમાં આવે છોકરો, સિંહ, મોર, પુરુષ। બીજું, નારી જાતિ કે સ્ત્રીલિંગ, તો તેમાં આવશે છોકરી, સિંહણ, ઢેલ, સ્ત્રી। અને ત્રીજો પ્રકાર આવશે નાન્યતર જાતિ કે નપુંસકલિંગ, તેની અંદર આવશે છોકરું, કૂતરું, વાંદરું। જો નર જાતિ અને નારી જાતિ વચ્ચેનો ભેદ તમે સરળતાથી જોઈ શક્યા છો કે નર જાતિમાં છોકરો છે તો તેની નારી જાતિ છોકરી થાય, તે જ પ્રમાણે નર જાતિમાં સિંહ તો તેની નારી જાતિ સિંહણ થાય, નર જાતિમાં મોર તો નારી જાતિમાં ઢેલ બને, અને નર જાતિમાં જે પુરુષ છે તે નારી જાતિમાં સ્ત્રી બનશે। હવે આના રિલેટેડ આપણે કેટલાક પ્રશ્નો જોઈશું। તો નંબર ત્રણ, મોર શબ્દની લિંગ કે જાતિ કઈ છે? તો એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ, સી નપુંસકલિંગ। હવે આનો જે પણ ઉત્તર આવતો હોય તે ઉત્તર નંબર ત્રણ કરીને તમારે કમેન્ટ બોક્સમાં કરવાનો રહેશે। ચોથો પ્રશ્ન, છોકરું શબ્દની લિંગ ઓળખાવો, એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ અને સી નપુંસકલિંગ। વિદ્યાર્થી મિત્રો, જો તમે આપેલા વિડીયોને ધ્યાનપૂર્વક જોશો તો તમને આપેલા પ્રશ્નોના ઉત્તરો વિડીયોની અંદર જ મળી જશે અને તમારે તેના ઉત્તરો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાના રહેશે। હવે લિંગ અથવા જાતિને ઓળખવાની કઈ રીતે તેના વિશે સમજીએ। તો પુલ્લિંગને કેવી રીતના ઓળખીએ? તો કેવો શબ્દનો ઉલ્લેખ થતો હોય ત્યારે એ શબ્દ પુલ્લિંગ છે એમ કહેવાય। છોકરો, દરિયો, અંતમાં ઓ પ્રત્યય લાગે, ઉદાહરણ અહીં આપ્યા છે કે છોકરો અને દરિયો, જો અંતમાં ઓ પ્રત્યય લાગ્યો છે। હવે સ્ત્રીલિંગ જોઈએ, સ્ત્રીલિંગમાં કેવી શબ્દ ઉલ્લેખ થતો હશે, એટલે કે તેના અંતેનો પ્રત્યય છે તે ઓ નહીં પરંતુ જુદો હોય છે। એ આપણે વિગતવાર જોઈએ કે જ્યારે છોકરી એટલે કે સ્ત્રીલિંગ માટે કેવો ઉલ્લેખ થાય, તો છોકરી, વીંટી, અંતમાં ઈ અથવા તો આ પ્રત્યય લાગે છે, ઈ અને આ પ્રત્યય। હવે નપુંસકલિંગમાં કેવું, તેની અંદર પણ આપણો જુદો પ્રત્યય લાગશે જેનાથી ભેદ પડે છે, છોકરું, માથું, અંતમાં ઉ પ્રત્યય લાગે છે જેનાથી તમે એનો ભેદ સમજી શકો છો કે ભાઈ આ નપુંસકલિંગ છે। આમ ત્રણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગનો ભેદ
ખબર પડી જાય છે। પાંચમો પ્રશ્ન જોઈએ, કેવો શબ્દથી પ્રશ્ન પૂછવાથી કઈ જાતિ મળે છે? એના આગળ જ આપણે જોયું છે, એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ। છઠ્ઠો પ્રશ્ન છે, કેવો શબ્દથી પ્રશ્ન પૂછવાથી કઈ જાતિ મળે? એ પુલ્લિંગ, બી નપુસકલિંગ। વિદ્યાર્થી મિત્રો, તમારે આ બંને પ્રશ્નના, એટલે અત્યાર સુધી મેં 1-6 પ્રશ્નો તમને આપ્યા, તેના ઉત્તરો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે નંબરની સાથે। હવે આપણે લિંગ અથવા જાતિને ઓળખવાની રીત અને તેના પ્રત્યયો વિશે સમજીએ। તો લિંગ અને જાતિને આપણે કઈ રીતે ઓળખી શકીએ? પહેલો નંબર જોઈએ, સ્ત્રીલિંગ બનાવવાના પ્રત્યય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ। જો ઈ બનાવવાનો પ્રત્યય જે છે તે ઈ હોય તો પુલ્લિંગમાં દાસ અને સ્ત્રીલિંગમાં દાસી, તેવી રીતના સાધુ હોય તો સાધ્વી બને। જો સ્ત્રીલિંગ બનાવવાના પ્રત્યયમાં આ આવતું હોય તો તે પુલ્લિંગમાં સૂત અને સ્ત્રીલિંગમાં સૂતા, જો પુલ્લિંગમાં પ્રિયતમ તો સ્ત્રીલિંગમાં તે પ્રિયતમા બને। ત્રીજું જોઈએ તો ઈકા છે, હવે ઈકાને પુલ્લિંગમાં બાલક અને સ્ત્રીલિંગમાં એ બાલિકા બનશે, તે જ પ્રમાણે પુલ્લિંગમાં શ્રાવક અને સ્ત્રીલિંગમાં તે શ્રાવિકા બનશે। ચોથું જોઈએ તો આણી, તો શેઠ અને શેઠાણી, પટેલ અને પટલાણી। પાંચમું જોઈએ આપણે તો અણ છે, હવે જો અણમાં ધોબી તો ધોબણ બને, માળી તો માળણ બને। અને છઠ્ઠું જોઈએ તો ણી છે, તો પાપીઓ તો પાપણી, અભાગીઓ તો અભાગણી। આપણે ઈ, આ, ઈકા, આણી, અણ અને અણી આ બધા સ્ત્રીલિંગ બનાવવા માટેના પ્રત્યયોનો ઉપયોગ કરીને વાક્યો જોયા। હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ, નંબર 7, દાસ શબ્દને સ્ત્રીલિંગ બનાવવા કયો પ્રત્યય વપરાય છે? એ ઈ પ્રત્યય કે બી અણી પ્રત્યય? દાસ શબ્દને સ્ત્રીલિંગ બનાવવા માટે તમે કયા પ્રત્યયનો ઉપયોગ કરશો તેનો ઉત્તર તમારે આપવાનો રહેશે। નંબર 8, શેઠાણી શબ્દમાં સ્ત્રીલિંગનો કયો પ્રત્યય લાગેલો છે? એ આ પ્રત્યય, બી આણી પ્રત્યય। વિદ્યાર્થી મિત્રો, આ બંનેના ઉત્તરો પણ તમારે કમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબરની સાથે કમેન્ટ કરવાનું રહેશે। કયો ઉત્તર આવે, એ આવે, બી આવે, તેના ઉત્તરો જવાબ આપવાના રહેશે। હવે આપણે અહીંયા કેટલાક શબ્દો જોઈએ। ભાત, પહેલો શબ્દ છે ભાત। હવે પ્રશ્ન પૂછવો હોય તો ભાત કેવો, જાતિ માટે નર જાતિ પુલ્લિંગ, અને શબ્દનો અર્થ રાંધેલા ચોખા, તે જ પ્રમાણે। બીજો શબ્દ જોઈએ ભાત કેવી, તો નારી જાતિ માટે તે સ્ત્રીલિંગમાં જોઈએ તો ડિઝાઇન કે ચિત્રામણમાં બતાવી શકાય। હવે જો અહીંયા શબ્દોનો અર્થ બદલાઈ જાય છે, પહેલાં ભાત કેવો છે તેનાથી તમે રાંધેલા ચોખા આવે, જ્યારે ભાત કેવી એટલે ડિઝાઇન કે ચિત્રામણ બને। હવે કોટ કેવો, તો નર જાતિ છે, કિલ્લો, પહેરવાનો ડગલો। અને બીજો છે જેના કોટ કેવી, જેને નારી જાતિમાં આપણે જોઈએ તો ગરદન, તેનો અર્થ થાય છે ગરદન। ત્રીજો, એના આગળનો શબ્દ છે હાર કેવા, તો નર જાતિમાં ગળામાં પહેરવાનું ઘરેણું, જ્યારે હાર કેવી નારી જાતિમાં એને જોઈએ આપણે તો હરોળ, પંક્તિ, લીટી કે પરાજય એવો ઉલ્લેખ થાય। તે જ પ્રમાણે આગળનો શબ્દ છે જાન, જાન એટલે કે વર, વર કેવો, જે નર જાતિ માટે છે, તો જીવ કે જાનવર, જાનવર કેવો નર જાતિ માટે, તો જીવ કે જાનવર। અને એના છેલ્લો શબ્દ જોઈએ જાન કેવી, તો નારી જાતિ માટે લગ્નની જાન। જો અહીંયા આપણે જો સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં શબ્દોનો ભેદ પાડતા હોઈએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે
તમારો શબ્દ તમે જે જાતિ પ્રમાણે અલગ કરો છો તેના પ્રમાણે તેનો ભેદ, તેનો અર્થ બદલાઈ જાય છે. તો આપણે જ્યારે શબ્દોનો ઉલ્લેખ કરીએ ગુજરાતી વિષયમાં, કોઈ પણ શબ્દનો જ્યારે ઉલ્લેખ કરતા હોઈએ, ત્યારે એ વસ્તુનો પણ ખાસ ધ્યાન રાખવું પડે. હવે સંજ્ઞા કે નામ અને નરજાતિ પ્રત્યય અને નારી જાતિ વિશે જોઈએ. જો બાલ છે તો બાલમાં પુલ્લિંગ છે, તેનો પ્રત્યય આ છે. અને તેને નારી જાતિમાં જ્યારે આપણે ફેરવતા હોઈએ, એટલે કે સ્ત્રીલિંગમાં ફેરવતા હોઈએ, તો એ બાલા બને છે. તે જ પ્રમાણે વૃદ્ધ, વૃદ્ધમાં પ્રત્યય આ લાગે છે. અને તેને જ્યારે આપણે નારી જાતિમાં કન્વર્ટ કરતા હોઈએ તો એ વૃદ્ધા બને. નરજાતિનો શબ્દ આપણો ઘોડો, તો ઈ પ્રત્યય લગાડીને આપણે એને ઘોડી કરીએ. તે જ પ્રમાણે બ્રાહ્મણ નરજાતિમાં શબ્દ હોય તો તેનો પ્રત્યય આણી લગાડીને બ્રહ્માણી કરશું. વાઘ એને અણ પ્રત્યય લગાડીને અણ, સુથારને સુથારણ, હાથી હાથણી, નોકર નોકરડી, એ પ્રમાણે તમે ભેદ કરી શકો. ભાષા પ્રમાણે જાતિ અલગ અલગ હોય છે. અંગ્રેજીમાં ગુજરાતીમાં જોઈએ, પેન નાન્યતર જાતિમાં આવે અને ગુજરાતીમાં તે નારી જાતિમાં આવે. ટિકિટ અંગ્રેજીમાં તે નાન્યતર જાતિમાં આવે, જ્યારે ગુજરાતીમાં પણ તે નારી જાતિમાં આવે. અને બોમ્બ અંગ્રેજીમાં નાન્યતર જાતિમાં આવે, જ્યારે ગુજરાતીની અંદર તે નારી જાતિમાં આવે છે. કહેવાનો મતલબ છે કે જ્યારે ભાષા પ્રમાણે શબ્દોનો ઉલ્લેખ કરાતો હોય ત્યારે પણ જાતિ અલગ અલગ બની જાય છે. ઉદાહરણ આપણે પેન, ટિકિટ અને બોમ્બ દ્વારા જોયા છે. ઉદાહરણ જોઈએ કે પેન છે, પેનને અંગ્રેજીમાં નાન્યતર જાતિમાં ઉલ્લેખ થાય, જ્યારે ગુજરાતીમાં તેને નારી જાતિમાં ઉલ્લેખ કરાય છે. હવે પ્રત્યય વગરના કેટલાક શબ્દો જોઈએ. તો પુરુષ, તેને નારી જાતિમાં સ્ત્રી જોઈએ. વર તો વહુ, મોર ઢેલ, રાજા રાણી, બળદ ગાય, પાળો ભેંસ, ઊંટ સાંઢણી, પિતા માતા, બાદશાહ બેગમ, નર માદા, મિત્ર સખી, પોપટ મેના. જો અહીંયા આપણે નર જાતિ અને નારી જાતિની અંદર કોઈ પણ પ્રત્યય લગાવવાના નથી એવા શબ્દો અહીં મેં તમને આપ્યા છે. અહીંયા કોઈ પ્રત્યય લગાવવામાં આવતા નથી. દરેક શબ્દ આખો નર જાતિમાં અને નારી જાતિમાં બદલાઈ જ જાય છે. જે પુરુષ હોય છે તે સ્ત્રી, વર હોય તો વહુ, આખા શબ્દો તમારા બદલાઈ જાય છે. આમ આ શબ્દો છે તે પ્રત્યય વગરના શબ્દો કહેવાય. હવે આપણે Q&A જોઈએ. તો Q&A માં હવે 9મા નંબર પર આપણે પહોંચ્યા છે. ઢેલ કઈ જાતિનો શબ્દ છે? એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ. નંબર 10, બળદ કઈ જાતિનો શબ્દ છે? એ પુલ્લિંગ, બી સ્ત્રીલિંગ. વિદ્યાર્થી મિત્રો, આના ઉત્તરો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. અને આ 10-10 પ્રશ્નો ઉત્તર સાથે તમારે ગુજરાતીની બુકમાં પણ લખવાના રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. જઝાકલ્લાહ.